જૂનાગઢમાં મહિલા ઉપર એસિડ એટેક, પતિએ બંને મહિલા ઉપર ફેંક્યું એસિડ, બંને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ. ઘટનામાં 3 શખ્સોની સંડોવણી, પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. જૂનાગઢમાં મહિલા ઉપર એસિડ એટેક, પતિએ બંને મહિલા ઉપર ફેંક્યું એસિડ, બંને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. ઘટનામાં 3 શખ્સોની સંડોવણી, પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. જૂનાગઢમાં મહિલા ઉપર એસિડ એટેક. અમે અહીંયા મારી બેનની ખબર કાઢવા આવ્યા હતા. મારી બેનને હાથ ને પગ ને ભાંગી નાખ્યું હતું, તો અમે એની ખબર કાઢવા આવ્યા હતા. પછી અમે ધંધુહર હતા, તો ધંધુહર ત્યાં ગરમી બહુ હતી, ઓયડી હતી, તો અમે ત્યાં બારી ખુલ્લી મૂકીને સૂતા હતા. તો મારી બેનનો ખાટલો અને એની નીચે હું સૂતી હતી. તો મારી બેન ઉપર એસિડ નાખ્યું, અત્યારે એની આંખાવ ફેલ થઈ ગઈ છે, અને હું પણ નીચે સૂતી હતી તો મારી ઉપર પણ એસિડ નાખ્યું છે. મને મારી બેનને બેયને અટાણે આંખમાં બહુ પ્રોબ્લેમ છે. અમારી છાતી સુધી એસિડ નાખેલું છે. નાખવા વાળો મારો બેનનો ઘરવાળો અમિત છે, અને એની આરે 4-5 જણા બીજા પણ છે. અને મહિના દી પહેલા એનો કેસ હતો, એને કેસ કર્યો હતો, અને હાથ પગ ભાંગી નાખ્યા હતા ત્યારે. તો એને એની કોઈ ધરપકડ કરી નથી. નાખવાનું કારણ એટલે અને અમને મારી બેનને મારી નાખવાની જ ગણતરી હતી, તો એની આરે અમે પણ હતા, તો અમને પણ ઉડાડ્યું છે. ફરિયાદા મહિના દી પહેલા એના હાથ ને પગ ભાંગી નાખ્યા હતા ત્યારે કરી હતી, ત્યારે કોઈ ધરપકડ થઈ નથી. ત્યારે અમે ફરિયાદ લખાવી છે, અને હવે એની ધરપકડ કરો. અમને બહુ બીક લાગે છે, અને અમને મારી જ નાખવાની કોશિશ કરે છે. આપ મર્ડરનો જ કેસ અમારે લાગુ પડે, બીજો એકોય નહીં. કેમ અટાણે ખુલ્લે આમ રખડે છે.